તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા બાળકને ઉતારવામાં આવ્યો છે. ટાંકીની સાફ સફાઈ માટે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો હતો. અન્ય મજૂરોને પણ સેફટી વિના ટાંકીમાં ઉતારવામાં આવ્યા છે. ટાંકીમાં ઉતરાયેલા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. જ્યાં હોસ્પિટલમાં બાળકને ટાંકી સાફ કરવા માટે ઉતારવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારની સેફટી વિના બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે. ટાંકીની સાફ સફાઈ માટે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો અને આ સાથે અન્ય મજૂરોને પણ સેફટી વિના ટાંકીમાં ઉતારવામાં આવ્યા છે. તો ટાંકીમાં ઉતરાયેલા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે, એ પણ કોઈ પણ પ્રકારની સેફટી વિના, અને આ સાથે અન્ય એક મજૂરને પણ ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે અને તેને પણ કોઈ પણ પ્રકારની સેફટી આપવામાં આવી નથી. તો ટાંકીમાં ઉતરાયેલા બાળકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા માટે બાળકને ઉતારવામાં આવ્યો છે. ધર્મેશ ગામી, જે રીતની મ્યુનિસિપલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે, એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે. આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગૂંગણામણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે, ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય. પરંતુ જે રીતનું આ ન્યુ સિવિલનું તંત્ર છે, એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે, કેવી રીતના કરી રહ્યું છે. તો આ ખૂબ ગંભીર બેદરકારી છે. આવા લોકો પર, જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ. હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા બાળકને ઉતારવામાં આવ્યો અને તે પણ કોઈ પણ પ્રકારની સેફટી વિના. તો શું આ મામલે સિવિલ તંત્ર અજાણ લાગે છે? કોઈ પણ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? તો આ જે ઘટના સર્જાઈ તેમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેની માટે જવાબદાર કોણ, તે એક પ્રશ્ન છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ક્યાં છે જ્યારે આ પ્રકારનો બનાવ બની રહ્યો છે? બાળક સેફટી વગર ટાંકીમાં ઉતરી રહ્યો છે, સત્તાધીશો આ બાળકને કઈ થશે તો કોણ? સિવિલ તંત્ર ક્યાં સુધી આવી લાપરવાહી કરશો તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે શું સિવિલ તંત્ર અજાણ છે? નાના બાળકની જિંદગીનું શું? અન્ય મજૂરોને પણ સેફટી વિના કેમ ટાંકીમાં ઉતારવામાં આવ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે કોન્ટ્રાક્ટરને સેફટી માટે કોઈ જ પ્રકારની સૂચના આપવામાં નહોતી આવી? શું તંત્ર કોઈ પણ પ્રકારની દુર્ઘટનાની રાહ જોતું હતું? આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. શ્રી દિવ્યેશ, સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જ્યાં સેફટી વિના જ બાળકને ટાંકી સાફ કરવા માટે ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? ટાંકીની સાફ સફાઈ માટે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે અને એ પણ કોઈ પણ પ્રકારની સેફટી વગર. અન્ય મજૂરોને પણ સેફટી વિના ટાંકીમાં ઉતારવામાં આવ્યા છે. ટાંકીમાં ઉતરાયેલા બાળકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો સુરતની સિવિલ હોસ્પિટલની આ પ્રકારની ઘોર હોસ્પિટલની વાત કરીએ તો જે પ્રકારે આ સિવિલ હોસ્પિટલમાં આવેલી જે ટાંકી છે, આ ટાંકીની અંદર જે પ્રકારે જે સફાઈનું કામગીરી ચાલી રહી હતી, સફાઈના કામગીરી દરમિયાન એક બાળક છે તે બાળકને પણ આ ટાંકીમાં ઉતારવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર બેદરકારી સુરતની આ સામે આવી છે. કારણ કે જે પ્રકારે અગાઉ પણ આ રીતના કિસ્સા સામે આવ્યા છે કે જેમાં જે બાળકો હોય છે અને ખાસ કરીને અમુક લોકો જે ગૂંગળામણ થઈ હોય છે
અને ઘૂંઘળામણ ના કારણે આ પ્રકારે લોકોના મોત પણ થયા છે. કારણ કે જે પ્રકારે તાપીની જે ટાંકીની વાત કરીએ તો ટાંકીની અંદર જે પ્રકારે ગેસ હોય છે એના ગેસને લઈને જે ગુંગળામણ થતી હોય છે, ગુંગળામણને લઈને અનેકના અગાઉ જીવ ગયા છે. ત્યારે આ પ્રકારની ઘટના બનતાની સાથે સિવિલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે પ્રકારે સિવિલ પ્રશાસનની જે આખી ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે અત્યાર સુધીની આ સમગ્ર ઘટના બની છે તેમાં સિવિલ પ્રશાસન જે છે તે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે એક બાળક છે તેને ટાંકીમાં ઉતારવું કેટલું યોગ્ય એ પણ એક મોટો પ્રશ્ન છે. ખાસ કરીને ટાંકીની સફાઈની કામગીરી ચાલતી હતી તે દરમિયાન જે પ્રકારે ટાંકીની અંદર પાણી પણ હતું, સાથે સાથે આ ટાંકી સફાઈને કારણે જે પ્રકારે ગેસ ઉત્પન્ન થતો હોય છે તે પ્રકારે ગેસ પણ થયો હોય તે પ્રકારની પણ અગાઉ ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ છે તે બની હતી. ત્યારે આ પ્રકારની ઘટના છે તે ખરેખર બેદરકારરૂપ કહી શકાય. કારણ કે જે પ્રકારે સિવિલ પ્રશાસન દ્વારા આખી આ જે વાત છે તેને ઢાંકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જો બાળકને કઈ થઈ ગયું હોત તો તેનું જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન છે. શું આ સમગ્ર મામલે સિવિલ પ્રશાસન કોઈ જવાબ દેશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. અત્યારે તો આ સમગ્ર મામલે પડદો પાડવાની વાત છે તે થઈ રહી છે, પરંતુ હવે આગામી સમયમાં જે પ્રકારે આખી કાર્યવાહી કામગીરી થવી જોઈએ તે થવી જોઈએ. કારણ કે જે પ્રકારે કોન્ટ્રાક્ટ પરિસ્થિતિ જે છે, કોન્ટ્રાક્ટની જે પ્રકારે આખી વાત ચાલતી હોય છે ને તેમાં આ પ્રકારની ઘટના બનતા ત્યારે કોન્ટ્રાક્ટર સામે જરૂરી પગલા લેવાય તે પણ જરૂરી બન્યું છે. કારણ કે આ પ્રકારની આખી ઘટના સામે આવી છે અને તેમાં જો આ બાળકને કઈ પણ થયું હોત તો મોટી ક્યાંક ને ક્યાંક જે બેદરકારી કારણે મોટી દુર્ઘટના છે તે સર્જાઈ શકી હોત છે. પરંતુ હાલ જે પ્રકારની આખો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે તેને લઈને આગામી સમયમાં કાર્યવાહી થશે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન થયો છે. જી શ્રી બે, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સુરતની સિવિલ હોસ્પિટલની આ પ્રકારની ઘોર બેદરકારી જોવા મળી છે, જ્યાં હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા માટે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો છે અને આ સાથે અન્ય મજૂરોને પણ સેફટી વિના ટાંકીમાં ઉતારવામાં આવ્યા છે. તો સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ક્યાં ગયા જ્યારે આ પ્રકારે બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યો નહીં પણ કોઈ પણ પ્રકારની સેફટી વગર? સિવિલ તંત્ર ક્યાં સુધી આવી લાપરવાહી કરશો? આ એક મોટો પ્રશ્ન છે. નાના બાળકની જિંદગીનું શું કોઈ કિંમત જ નથી? જો આ બાળકને કંઈ થયું હોત તો શું તેની કોઈ કિંમત જ નથી?